આજે છે શરદ પૂર્ણિમા ત્યારે રાજકોટ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા। આજે રાજકોટના 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 1 લાખ કરતાં વધુ ખેલૈયાઓ પીએમ મોદીએ લખેલા માડી ગરબાના તાલે ગરબા રમીને વિશ્વ વિક્રમ બનાવશે। આજે શરદ પૂર્ણિમા પર 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ 1 લાખ કરતાં વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમશે। આજે શરદ પૂનમના દિવસે યોજાનાર કાર્યક્રમના વિશ્વ વિક્રમ નોંધાશે। 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ વિશ્વ વિક્રમ નોંધાવશે। મહત્વનું છે કે અગાઉ 60,000 લોકોએ એક સાથે ગરબા રમીને રેકોર્ડ સર્જ્યો હતો। શરદ પૂનમના દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે। વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માડી ગરબા પર આ વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। માહિતી પ્રમાણે પીએમ મોદીના ગરબા પર આજે શરદ પૂનમે 1 લાખથી વધુ ખેલૈયાઓ ગરબા રમશે, જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। આ સાથે જ અહીં 500થી વધુ સ્વયંસેવકો અને 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર રહેશે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગરબા લખવામાં આવ્યા છે, ત્યારે એક ગરબો જેનું ગીત આધારિત મ્યુઝિક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો હતો, આ તરફ હવે રાજકોટમાં પીએમ નરેન્દ્ર મોદી લેખિત માડી ગરબા પર વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। વિગતો મુજબ આજે શરદ પૂનમને દિવસે આ રેકોર્ડ સર્જાવાનો છે, જેમાં ખાસ કરી 1 લાખથી વધુ ખેલૈયાઓ માડી ગરબા પર ગરબા રમી વિશ્વ રેકોર્ડ સર્જશે। આ સાથે ડ્રગ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઇનક્રેડિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવી રહ્યા છે, સાથે જ રાજકોટમાં સે નો ટુ ડ્રગ્સ સૂત્ર સાથે અભિયાન શરૂ કરવામાં આવશે। આ સાથે 20થી વધુ સેલ્ફી પોઈન્ટ છે। વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે, તો 10 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે। આ હતો વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો વિશેષ વિડીયો। આવા જ અનેક વિડીયોઝ માટે આપ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।